નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મનોવિજ્ઞાન ધોરણ અગિયાર આટ ચેપ્ટર નંબર બે અભ્યાસ પદ્ધતિઓ તેમાં ભાગ નંબર પાંચ આપણે અગાઉના લેક્ચરમાં પ્રયોગ પદ્ધતિ અને પ્રયોગના લક્ષણો વિશે સમજી ચૂક્યા છીએ તો આજે આપણે પ્રયોગમાં પરિવર્તીઓ વિશે સમજવાનું છે તો પરિવર્તીઓ એટલે શું તો કે પરિવર્તીઓને મનોવિજ્ઞાનની પરિભાષામાં પરિબળ કહેવામાં આવે છે એટલે કે મનોવિજ્ઞાનની પરિભાષામાં પરિબળોને કહે છે પ્રયોગ દરમિયાન પરિબળોમાં પરિવર્તન શક્ય હોવાથી તેને પરિવર્તિત તરીકે ઓળખવામાં આવે છે અને પરિવર્તન ક્ષમ પરિબળ કે પરિસ્થિતિને પરિવર્તીય કહેવામાં આવે છે તો પરિવર્તિઓ અહીંયા પ્રયોગની અંદર આપણને ત્રણ આપેલા છે અભ્યાસ પદ્ધતિની અંદર પ્રયોગ પદ્ધતિ અને પ્રયોગ પદ્ધતિમાં પ્રયોગના પરિવર્તિઓ એ ત્રણ પરિવર્તિઓ છે પેલું છે સ્વતંત્ર પરિવર્તીય બીજું છે આધારિત પરિવર્તીય અને ત્રીજું છે નિયંત્રિત પરિવર્તીય આ ત્રણ પરિવર્તિઓ જે છે એની વિશે આપણે સમજૂતી મેળવવાની છે તેમાંની પેલી છે સ્વતંત્ર પરિવર્તિય પણ એ પેલા પરિવર્તીય એટલે શું એને પણ આપણે સમજી લઈએ તો એટલે વ્યાખ્યા આપી છે કે કે કોને કહી શકાય તો અહીંયા વ્યાખ્યા કીધી છે પરિવર્તિય એટલે એવી પરિસ્થિતિ પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો કીધું છે એવી પરિસ્થિતિ પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે તો જેમાં ફેરફાર કે પરિવર્તન થઈ શકે એવી પરિસ્થિતિ એટલે કે સંખ્યાત્મક સ્વરૂપમાં માપન થઈ શકે છે પ્રયોગમાં ઓછામાં ઓછા બે કે તેથી વધુ પરિવર્તિત હોય અગાઉ આપણે જોયું ત્રણ પરિવર્તિઓ વિશે આપણે ભણવાનું છે તો પ્રયોગના જે

જે પ્રયોગનું સમગ્ર પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે એટલે કે પ્રયોગ કરતા જે છે એ પ્રયોગનું સમગ્ર નિરીક્ષણ કરી પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે તેનું સમગ્ર આયોજન તૈયાર કરશે કરે છે જેમાં પરિવર્તિઓ ખૂબ જ મહત્ત્વના છે તેમાં પ્રયોગ જે છે એ પ્રયોગની અંદર પરિવર્તીઓ ખૂબ જ મહત્વના હોય છે અને પરિવર્તિત પ્રયોગમાં ખૂબ જ મહત્વ છે કારણ કે જો અહીંયા કીધું છે કારણ કે સમગ્ર પ્રયોગમાં જો પરિવર્તીય યોગ્ય રીતે સંચાલન ન થાય બરાબર સંચાલન ન થાય તે પ્રયોગના પરિણામો દૂષિત મળે છે જો અહીંયા કીધું છે કે જ્યારે પરિવર્તીઓ યોગ્ય પ્રાપ્ત ન થાય ત્યારે પ્રયોગના જે પરિણામો છે 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 એ એ અયોગ્ય પ્રાપ્ત થાય એટલે કે દૂષિત મળે બરાબર તમે જોઈ શકો છો અને પ્રયોગના આયોજન દરમિયાન ત્રણ પ્રકારના પરિવર્તિત ધ્યાનમાં લેવામાં આવે છે એમાં પેલું છે સ્વતંત્ર પરિવર્તીય બીજું છે આધારિત પરિવર્તિય અને ત્રીજું છે સ્વતંત્ર પરિવર્તિય એમાંનું પહેલું છે આપણું સ્વતંત્ર પરિવર્તીય એની વિશે આપણે સમજીએ સમજી પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્તીય કોને કહેવાય તો એની ચર્ચા કરી લઈએ પ્રયોગમાં વ્યાખ્યા આપી છે મિત્રો કરતા જજો પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જરૂર મુજબ ફેરફાર કરી શકે તેને સ્વતંત્ર પરિવર્તીય કહેવાય છે જો અહીંયા કીધું છે કે પ્રયોગ દરમિયાન જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જેમાં જરૂરી ફેરફાર એટલે પોતાની રીતે સ્વતંત્ર રીતે સ્વતંત્ર હોય છે એટલે ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્તીય કહેવાય છે એક ઉદાહરણ લઉં ઉદાહરણ કહું તમને તો કે ઘોંઘાટની અસર વ્યક્તિને શિક્ષણ ઉપર થતી અસરનો અભ્યાસ કરવાનો છે એટલે કે ઘોંઘાટની વ્યક્તિના શિક્ષણ પર થતી અસરનો અભ્યાસ એવું આપણે એક ઉદાહરણ લઈએ તો કે જ્યારે અસર જે છે એ સ્વતંત્ર પરિવર્તીય છે કારણ કે પ્રયોગ કરતા ઘોંઘાટની તીવ્રતામાં ફેરફાર કરે છે એટલે કે તદ્દન શાંત વાતાવરણમાં કેવી શિક્ષણ ઉપર અસર થાય છે મંદ ઘોંઘાટ હોય તો શિક્ષણ ઉપર કેવી અસર થાય છે અને તીવ્ર ઘોંઘાટની શિક્ષણ પર પ્રાપ્ત પ્રાપ્તિ પર કેવી અસર થાય છે તે તપાસવાની અહીંયા છે એટલે અહીં એક ઉદાહરણ મેં તમને આપ્યું કે પ્રયોગકર્તા છે એ ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્તિય કહેવાય એટલે કે પ્રયોગ કરતા જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે તેને સ્વતંત્ર પરિવર્તિત કેવાય એટલે કે ઘોંઘાટ ઉપર જે શિક્ષણની અસર થતી હતી એમાં વધુ ઘોંઘાટ હોવાથી કેવી અસર થાય છે શિક્ષણ ઉપર એ પણ પ્રયોગ કરતા જુએ છે એટલે કે એની અસર કેવી થાય પછી મંદ અને છેલ્લે શાંત એ રીતે ચકાસવાનું અથવા તો તપાસ કરવાની જરૂરિયાત મુજબ એ ફેરફાર કરે છે જેને આપણે સ્વતંત્ર પરિવર્તિત કહીએ છીએ પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તિયમાં ફેરફાર કરવાથી પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવે છે જો ચોખ્ખું કીધું છે કે પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તિય જે છે એમાં ફેરફાર કરવાથી પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવશે અને આ પરિવર્તન માટે જવાબદાર એવા બે સ્વતંત્ર પરિવર્તિત પરિવર્તિયની અસર પ્રયોગ દરમિયાન બે રીતે ચકાસી શકાય કેટલી રીતે તો કે બે રીતે ચકાસી શકાય પેલું છે સ્વતંત્ર પરિવર્તન હાજર કે ગેરહાજર રાખીને અને બીજું છે સ્વતંત્ર પરિવર્તનની માત્રા એટલે કે તીવ્રતા અને પ્રમાણમાં ફેરફાર કરીને આ બે રીતે અહીંયા માપી શકાય છે સ્વતંત્ર પરિવર્તન હવે એનો પણ એક ઉદાહરણ આપ્યું છે કે સ્વતંત્ર પરિવર્તીયનું ઉદાહરણ છે કે આલ્કોહોલની પ્રયોગ પાત્રની સ્મૃતિ પર થતી અસર ચકાસવાના પ્રયોગમાં જો અહીંયા કીધું છે વિદ્યાર્થી મિત્રો કે આલ્કોલની જે પ્રયોગ પાત્રની સ્મૃતિ છે એની ઉપર અસર કેટલી થાય છે કેવી થાય છે એનો પ્રયોગ છે અને એને ચકાસવાનું એને તપાસવાનું છે તો આલ્કોલ એ સ્વતંત્ર પરિવર્તીય છે આલ્કોલ શું છે એ સ્વતંત્ર પરિવર્તીય છે હવે આલ્કોલની અસર બે રીતે તપાસી શકાય જો અગાઉ કીધું છે હાજર કે ગેરહાજર રાખીને અને બીજું કીધું માત્રા અને પ્રમાણમાં ફેરફાર કરીને તો અહીં પહેલું આપણને આપ્યું છે કે પ્રયોગપાત્રને પાત્રને આલ્કોહોલ આપી એટલે આલ્કોહોલ છે કેવું છે સ્વતંત્ર પરિવર્તીય છે બરાબર એટલે કે સ્વતંત્ર પરિસ્થિતિ અને આલ્કોહોલ આપ્યા વગર નિયંત્રણ પરિસ્થિતિ આલ્કોહોલ આપશે તે સ્વતંત્ર પરિસ્થિતિ છે જ્યારે આલ્કોહોલ આપ્યા વગર એ નિયંત્રિત પરિસ્થિતિ છે આ થઈ ગયા હાજર અને ગેરહાજર રાખવાની બાબત બરાબર હવે આપણે માત્રા અને પ્રમાણમાં જોઈએ આલ્કોહોલના પ્રમાણમાં ફેરફાર કરીને એક જૂથને પચાસ મિલી બીજા જૂથને સો મિલી ત્રીજા જૂથને દોઢસો એકસો પચાસ મિલી આલ્કોહોલ આપીને ત્રણેય જૂથની સ્મૃતિની સરખામણી કરી સ્વતંત્ર પરિવર્ત્યની માત્રામાં ફેરફાર કરવાથી પરિવર્ત પરિવર્તન વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વતંત્ર પરિવર્તિત જે છે એ માત્રા અને પ્રમાણમાં ફેરફાર કરવાથી શું અસર થશે પ્રયોગ પાત્ર ઉપર આલ્કોલ આપવાથી એ પણ અહીંયા ચકાસી શકાય છે જે છે સ્વતંત્ર પરિવર્તિત હજી એક ઉદાહરણ તમને આપું તો કે પ્રયોગ પાત્ર ને માદક એટલે કે આલ્કોલની જ વાત છે માદક પદાર્થોની માત્રામાં ફેરફાર કરીને તેની સ્મૃતિ વિસ્તાર એટલે કે બુદ્ધિ વિસ્તાર ઉપર સી અસર થાય છે તેની ચકાસણી કરીએ તો પ્રયોગ પાત્ર છે એ આ પ્રયોગની અંદર પ્રયોગ કરતાં સ્વતંત્ર પરિવર્તીયને હાજર કે ગેરહાજર રાખીને ચકાસણી કરી શકે તેમજ પ્રયોગપાત્રને માદક પદાર્થ આપીને અને પછી સામાન્ય પરિસ્થિતિમાં એટલે કે પદાર્થોની અસર વગર પ્રયોગપાત્રના સ્મૃતિ વિસ્તાર પરની અસર સિંહ થાય છે તે ચકાસી શકાય છે એટલે કે સ્વતંત્ર પરિવર્તીય છે એ પ્રયોગપાત્રો ઉપર

કે વ્યાખ્યાની અંદર એને અવલંબી પરિવર્તિત તરીકે પણ ઓળખવામાં આવે છે હવે પ્રયોગ દરમિયાન સ્વતંત્ર સીધે સીધી અસર જેની ઉપર પડે તેને આધારિત પરિવર્તિત ફરી વાર રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો કે સ્વતંત્ર પરિવર્તિત તમે કોને કહેશો સોરી આધારિત પરિવર્તિત તમે કોને કહેશો તો અહીંયા આધારિત પરિવર્ત્યની વાત કરી છે અવલંબી પરિવર્તિની વાત કરીએ તો પ્રયોગમાં સ્વતંત્ર પરિવર્તી અસર જેની ઉપર પડે તેને આધારિત પરિવર્તીય કહે છે આધારિત પરિવર્તીય સ્વતંત્ર પરિવર્તીય પર આધારિત હોવાથી તેને આધારિત કે અવલંબી પરિવર્તીય તરીકે ઓળખવામાં આવે છે જો અંડરલાઈન કરી નાખજો અવલંબી પરિવર્તીય તરીકે ઓળખવામાં આવે છે અહીંયા પ્રયોગમાં સ્વતંત્ર ફેરફારની વર્તન કે પ્રતિક્રિયા પર અસર થાય છે તે અવલંબિત આધારિત પરિવર્તિ બરાબર હજી એક વાત કરીએ કે પ્રયોગ કરતા એ પ્રયોગ દરમિયાન કરેલ ફેરફારના કારણે જે ઘટકને અસર થાય ને તેને આધારિત પરિવર્તિ કહેવાય જો ફરી રિપીટ કરું છું કે પ્રયોગ કરતા છે એ પ્રયોગ દરમિયાન જે ફેરફાર કરે ને અને તેના કારણે જે ઘટક ઉપર અસર થાય તેને અવલંબી પરિવર્તિત અથવા તો આધારિત પરિવર્તીય કહેવાય છે અહીંયા આધારિત પરિવર્તિતને પ્રયોગનું પરિણામ પણ કહે છે એ પણ અંડરલાઈન કરી નાખજો કે આધારિત પરિવર્તિતને પ્રયોગનું પરિણામ પણ કહી શકાય કારણ કે સ્વતંત્ર પરિવર્તીય જે છે એના ફેરફારથી પ્રયોગપાત્ર ઉપર સી અસર થઈ એટલે કે કોના કારણે કયા ઘટકના કારણે ફેરફાર બંધ થયું બરાબર એ અહીંયા પ્રયોગનું પરિણામ પણ દર્શાવે છે અને પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન ક્યારેય આધારિત પરિવર્તિમાં ફેરફાર કરી શકતો નથી પ્રયોગ કરતા છે પ્રયોગમાં ક્યારેય પણ આધારિત ફેરફાર કરી શકતો નથી એનું પણ એક ઉદાહરણ લઈએ તો અહીંયા કીધું છે છે ઉદાહરણ ઉદાહરણ ઉપરના એટલે કે જે આપણે વાત કરી કે પાત્ર પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર માં સ્મૃતિ છે એ આધારિત પરિવર્તિત છે જો આપણે આલ્કોલ હતું એ સ્વતંત્ર પરિવર્તીય હતું જ્યારે અહીંયા સ્મૃતિ છે આધારિત પરિવર્તિત છે પ્રયોગ પાત્ર ઉપર આપણે પ્રયોગ કરી રહ્યા છીએ તો અહીંયા આપણે આધારિત પરિવર્તીય જે ઉદાહરણ આપ્યું છે કે સ્મૃતિ છે આધારિત પરિવર્તીય છે આપણે સ્વતંત્ર પરિવર્તીય જોયું એ આલ્કોલ હતું હવે આલકોલ સ્મૃતિ ઉપર શું અસર સ્મૃતિ છે બીજો ભાગ છે એને આપણે પરિવર્તન કરી શકતા નથી ફેરફાર કરી શકતા નથી બરાબર એટલે આધારિત પરિવર્તીય છે તો હવે આધારિત પરિવર્તીય જો પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તિની સીધે સીધી અસર પરિવર્તીય પર થતી હોવાથી કે અવલંબી છે એટલે કે પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન કરેલ ફેરફારના કારણે જે ઘટકને અસર થાય ને તેને આધારિત પરિવર્તન કહે છે ઉદાહરણ તરીકે પણ અહીંયા જોઈએ બીજું એક ઉદાહરણ તમને આપું તો પ્રયોગના પહેલા ભાગમાં પ્રયોગ પાત્રનું વજન ઉંચકવાનું સ્નાયાવિક કાર્ય એટલે કે પ્રયોગ છે વજનિયા ઉંચકવાનું કે સમય અનુસાર લાઈનસર વજન એ ઉછકારે છે તો વજનમાં શું ફેરફાર થાય છે એ જોવાનું છે એટલે પહેલા ભાગમાં એ વજન ઉંચકવાનું સ્નાયાવિક કાર્ય નોંધવામાં આવે છે બીજા ભાગમાં પ્રયોગ પાત્રને ખૂબ જ પ્રોત્સાહન આપતા જઈએ અને તેણે કરેલું કાર્ય એટલે કે એક પછી એક વજન્યું જે ઉંચકાયું છે એનું શું વજન છે એને દર્શાવવાનું છે અહીં જે પ્રોત્સાહન આપવાનું છે એ સ્વતંત્ર પરિવર્તીય છે જ્યારે પ્રયોગપાત્રનું જે સ્નાયાવિક કાર્ય છે એ આધારિત પરિવર્તીય છે કારણ કે પ્રોત્સાહન આપવાની એ સ્નાયાવિક કાર્યમાં વધારો કે ઘટાડો થશે તેવી ધારણા કરી શકાય એ પ્રોત્સાહન આપવાના કારણે બરાબર જે પ્રયોગ પાત્ર છે એ વજન ઉચકાવે છે એ કાર્યમાં શું વધારો કે ઘટાડો થશે તેની ધારણા પણ કરી શકાય સ્વતંત્ર પરિવર્તીય કરતા ફેરફાર પર આ ઘટક આધારિત હોવાથી આને આધારિત અથવા તો અવલંબી પરિવર્તીય પણ કહે છે જો હજી ન સમજાણું હોય તો એક ઉદાહરણ લઉં કે આપણે ઘોંઘાટનું કીધું સ્વતંત્ર પરિવર્તનની અંદર તો ઘોંઘાટની અસર તપાસવાના પ્રયોગમાં શિક્ષણની પ્રાપ્તિની ઝડપ એ આધારિત પરિવર્ત્ય કહેવાય જો અહીં કીધું છે કે શિક્ષણ પ્રાપ્તિની ઝડપ એ આધારિત પરિવર્તીય છે અને ઘોંઘાટની માત્રામાં ફેરફાર કરવાથી એટલે કે જે તે ઘટકના ફેરફાર કરવાથી પ્રયોગપાત્રની શિક્ષણ પ્રાપ્તિની ઝડપ માં પણ ફેરફાર થાય છે આથી સ્વતંત્ર પરિવર્તિયમાં કરેલા ફેરફાર એટલે કે આપણે ઘોંઘાટની માત્રામાં જે ફેરફાર કર્યો તેના કારણે આ પરિણામ એટલે કે ઝડપમાં પરિવર્તન જોવા મળે છે તેમ કહી શકાય આ છે આધારિત પરિવર્તિય ત્યાર પછીનું આપણું ત્રીજું પરિવર્તિય છે એ છે નિયંત્રિત પરિવર્તીય નિયંત્રિત પરિવર્તિત એટલે કે પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તિત સિવાયના જે પરિવર્તિઓ સીધી અથવા તો આડકતરી રીતે આધારિત પરિવર્તિત ઉપર પોતાની અસર ઉપજાવી શકે તેવા પરિવર્તિઓનું પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન નિયંત્રણ કરે તેને નિયંત્રિત પરિવર્તિત કહેવામાં આવે છે પ્રયોગ દરમિયાન સ્વતંત્ર અસર ચકાસવા માટે પરિવર્તન પરિવર્ત્ય જે પરિવર્તિઓ આધારિત પરિવર્ત્ય પર જાણે કે અજાણે અસર કરી શકે તેમ હોય તેવા પરિવર્તિઓનું પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે તેને નિયંત્રિત પરિવર્તિય કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યાખ્યા છે અન્ડરલાઈન કરી નાખજો કારણ કે આપણે બે માર્કમાં ઘણીવાર આ વ્યાખ્યા પૂછાતી હોય છે તો અહીંયા પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તિયનું યોગ્ય રીતે નિયંત્રણ જો થયું હોય તો એ માત્ર તો જ સ્વતંત્ર પરિવર્ત્ય શુદ્ધ અસર ચકાસી શકાય છે કીધું છે કે પ્રયોગ દરમિયાન નિયંત્રિત યોગ્ય રીતે નિયંત્રણ થયું હોય તો તો અને જ બરાબર તો અને માત્ર તો જ સ્વતંત્ર પરિવર્ત્ય છે શુદ્ધ પ્રાપ્ત થાય છે એનું ચકાસણી કરી શકાય છે અને જો પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તિત યોગ્ય રીતે નિયંત્રણ ન થયું હોય તો પ્રયોગમાં પ્રાયોગિક ભૂલ સર્જાય છે બરાબર એ તમે જોઈ શકો છો એક ઉદાહરણ લઈએ કે આપણે આલ્કુલની વાત કરી હતી કે માદક પદાર્થોનું સેવન કરવાથી એટલે કે માદક પદાર્થોનું સ્વરૂપ એની પદ્ધતિ એનું વાતાવરણ વગેરે આવા નિયંત્રણનું પ્રમાણ જેટલું વધુ હોય તેટલી પ્રયોગની યથાર્થતા અને વિશ્વનીયતા છે વધુ હોય છે જો કીધું છે કે માત્ર જે છે સ્વરૂપ પદ્ધતિ અને વાતાવરણ આ ત્રણ વસ્તુ કીધી છે એનું નિયંત્રણ જેટલું વધુ તેટલી જ પ્રયોગ છે એ યથાર્થતા અને વિશ્વનીયતા વધુ હોય એટલે કે જો પ્રયોગ દરમિયાન નિયંત્રણ સચોટપણે

જેમ જેમ ઉચ્ચ કક્ષાએ કરતા જશું તેમ તેમ અન્ય અભિગમ વર્ગીકૃત થયેલા પરિવર્તિઓના પ્રકારોનો પરિચય મેળવતો જશે જો આ કીધું છે કે નિયંત્રિત પરિવર્તન છે પરિવર્તિય છે એ આપણે અગાઉ જોયું તેમ કે પરિવર્તનના વિવિધ દ્રષ્ટિબિંદુથી અનેક વિધ પ્રકારો દર્શાવે છે એટલે કે ત્રણ પ્રકારો પરિવર્તિના દર્શાવે છે પરંતુ અભ્યાસ જેમ જેમ આપણે કરતા જશું ને તેમ ઉચ્ચ કક્ષાએ આપણે જતા જશું જેમ જેમ આપણું વાંચન વધતું જશે તેમ તેમ આપણને યાદ શક્તિમાં વધારો થતો રહેશે અને આ વર્ગીકૃત થયેલા પરિવર્તિઓના પ્રકારના પ્રકારનો પરિચય મળતો જશે એટલે કે ધીમે ધીમે આપણે અહીંયા એને સમજતા થઈ જશું એટલે નિયંત્રિત પરિસ્થિતિ છે માદક પદાર્થોનું સ્વરૂપ પદ્ધતિ અને વાતાવરણ વગેરે આવા નિયંત્રણનું પ્રમાણ જેટલું વધુ હોય ને તેટલી પ્રયોગની યથાર્થતા અને વિશ્વનીયતા છે વધતી જશે એટલે કે નિયંત્રણ પ્રયોગ ઉપર ખૂબ જ રીતે સારું હશે તો પ્રયોગ સારો જ બનશે બરાબર એવું આપણે અહીંયા દર્શાવી શકીએ Y también yo, y yo cocho.